महत्वपूर्ण समाचार सामने आवी रह्या छे। राजकोट थी राजकोट मां किशन भरवाड़ नी हत्याना पड़या प्रत्याघात। राजकोट मां मोटी संख्या मां लोको कलेक्टर कचेरी खाते आवी पहुंचिया रजूआत करवा माटे। विविध संगठनों द्वारा कलेक्टर ने आवेदन पत्र पाठवी रजूआत करवामां आवी। शहेरना होस्पिटल चौक थी कलेक्टर सुधी रेली काढ़ी ने कलेक्टर ने आवेदन पत्र पाठवामां आव्युं छे। आ समय राजकोट पोलिस द्वारा टोला उपर हलवो लाठीचार्ज करवामां आव्यो छे। तो आपणी साथे फोन लाइन पर जोड़ाई चुक्या छे हर्षद खंडेलिया। तो हर्षद, जे रीते किशन भरवाड़नी हत्याना राजकोटमां घेरा प्रत्याघातो पड्या छे, कलेक्टर कचेरी खाते मोटू टोळू एकठ्ठू थयू छे, तो शू छे त्यानी विगतो ए अमने जणावशो? જી ચોક્કસથી ભાવના વાત કરવામાં આવે તો ધંધુકાના કિશન ભરવાડની હત્યા કેસના હત્યાને કારણે ઘેરા પ્રત્યાઘાત રાજકોટ શહેરમાં પણ જોવા મળ્યા હતા। રાજકોટ શહેરના જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદન દેવા ગયેલા યુવાનો પર પોલીસે હળવો લાઠીચાર્જ કરવો પડ્યો હતો। રાજકોટ હોસ્પિટલ ચોકથી કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરવા ગયેલા હતા। બરાબર, જી હર્ષદ, તો જે રીતે ટોળું એકઠું થયું ત્યારે પોલીસને આ વાતની જાણ ન હતી અને પછી પોલીસ દોડીને આવી, તો અત્યારે પોલીસ શું કામગીરી કરી રહી છે? એ ચોક્કસથી ભાવના વાત કરવામાં આવે તો રાજકોટ શહેરના હોસ્પિટલ ચોકથી જયારે કલેક્ટર કચેરી ખાતે ટોળું એકત્ર થયું હતું ત્યારે પોલીસને આ ઘટનાની જાણ નહોતી, પરંતુ જયારે જાણ થઈ એટલે પોલીસ કાફલો કલેક્ટર કચેરી ગોઠવી દેવામાં આવ્યો હતો। પોલીસે ટોળું વિખેરવા માટે હળવો લાઠીચાર્જ પણ કરવો પડ્યો હતો। જી જી, તો અત્યારે જે રેલી કાઢવામાં આવી છે તો એમાં વિવિધ સંગઠન જોડાયા છે કલેક્ટરને આવેદન પત્ર આપવા માટે, તો કયા કયા સંગઠનો આમાં જોડાયા છે? જી ચોક્કસથી ભાવને વાત કરવામાં આવે તો રાજકોટ ભરવાડ સમાજ, માલધારી સમાજ, વિશ્વ હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘો જેવા હિન્દુવાદી સંગઠનો પણ આ રેલીમાં જોડાયા હતા। જી જી, તો જે રીતે આ સમગ્ર મામલો સામે આવ્યો છે, ટોળું એકઠું થઈ ગયું છે એકાએક, અને પછી પોલીસને હળવો લાઠીચાર્જ પણ કરવો પડ્યો છે, તો પછી અત્યારે લોકોની શું પ્રતિક્રિયા છે પોલીસ સામે? જી ચોક્કસથી ભાવના વાત કરવામાં આવે તો અત્યારે લોકોનો પ્રતિક્રિયા એ જ છે કે પોલીસને એક જ વસ્તુ કહી રહી છે કે જે કિશન ભરવાડની હત્યા થઈ છે તે હત્યારાઓને સખ્તમાં સખ્ત કાર્યવાહી કરવામાં આવે, ભલે હળવો લાઠીચાર્જ કરવામાં આવે તેમ છતાં તેમને કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું હતું અને લોકોની એક જ માંગણી છે કે કિશન ભરવાડની હત્યા કરનારા શખ્સો ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે। જી જી, ધન્યવાદ હર્ષદભાઈ અમારી સાથે જોડાવા માટે। તો આ હત્યા કેસમાં એક પછી એક ઘણા બધા શહેરોમાં એની રેલીઓ કાઢવામાં આવે છે, વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે, તો હવે સમયની સાથે આપણને એ જાણવા મળશે કે આ આવેદન પત્રનું શું પરિણામ આવે છે। We'll be right back.